સુરતના છાપરાભાઠાના રત્નકલાકારનો મૃતદેહ ઉમરપાડાના જંગલમાંથી મળી આવ્યો હતો. યુવકના મો પર ઈજાના નિશાનો મળી આવ્યા હતા, જેથી પોલીસે હત્યાની શંકાને અર્થે લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. ઉમરપાડાના ખાટ બંગલી ચોરવાડ બીટના જંગલના સ્થાનિકોને એક અજાણી લાશ મળી આવી હતી. આ ઘટનાની જાણ ઉચવડ ગામના સરપંચને થઈ હતી, જેથી તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ પર જઈ અજાણ્યા વ્યક્તિની લાશનો કબજો લીધો હતો અને તપાસ કરતા યુવકનું આધાર કાર્ડ મળી આવ્યું હતું, જેમાં રિલાયન્સ નગર છાપરાભાઠાના શૈલેષભાઈ કેશોરભાઈ ચૌહાણની લાશ હોવાની ઓળખ થઈ હતી. યુવકના મોઢા પર ઈજાના નિશાનો દેખાતા હાલ આ યુવકની હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે. યુવકના મૃતદેહને પીએમ માટે સુરત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ત્યાં ડોક્ટરોની પેનલ દ્વારા યુવકની લાશનું પીએમ કરવામાં આવ્યું હતું. રિપોર્ટ આવ્યા બાદ યુવકના મોત પાછળનું સાચું કારણ જાણવા મળશે. મહત્વનું છે કે રત્નકલાકાર યુવક જંગલમાં શા માટે ગયો હતો તે તમામ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.